દાખલા તરીકે આપણે મોટા પાયાના ઉદ્યોગો કેવી રીતે
કહીશું કે સૂત્ર કાપડના ઉદ્યોગો હોય એમાં વધારે વધારે માણસોની જરૂરિયાત રહે છે એટલે એને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય અને નાના પાયાના ઉદ્યોગોનું ઉદાહરણ આપણે જોઈએ ખાંડેસરી ઉદ્યોગ એટલે કે ખાંડ બનાવતા જે ઉદ્યોગો છે ત્યાં ઓછા માણસોની જરૂર પડે છે તો કે ખાંડેસરી ઉદ્યોગમાં નાના પાયાના ઉદ્યોગો કહી શકાય એવી રીતે આપણે બીજી છે માલિકીના આધારે તો માલિકીને આધારે આપણે માલિકીની આધારની અંદર આપણે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે ખાનગી એક જાહેર અને એક સંયુક્ત અને ચોથું સોરી ચાર ભાગ પાડવામાં આવે છે અને ચોથું છે સહકારી ધોરણે ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી ધોરણે જે ચાલે છે એમાં આપણે વિચારી શકીએ છીએ કે માલિકીની આધારે ચાર પ્રકાર પાડવામાં આવે છે ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી એવી રીતના આપણે સમુદાયની સંખ્યાના આધારે બે પ્રકાર પાડવામાં છે મોટા પાયાના અને નાના પાયાના આપણે માલિકીની આધારે ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી અંબાણી ટાટા બિરલા બજાજ વગેરે જૂથોની કંપનીઓનો ઉદ્યોગ ખાનગી ક્ષેત્રનો છે તો ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ કોણ તો કે ખાનગી એટલે વ્યક્તિગત એટલે પોતાની પર્સનલ માલિકીની હોય તો ધારો કે અંબાણીની જે આપણે રિલાયન્સ છે બરોબર મુકેશ અંબાણી રિલાયન્સ તો એ ખાનગી કંપની કહેવાય પછી ટાટા વાળાની છે તો એ ખાનગી કહેવાય પછી બજાજ વાળાની છે તો એ ખાનગી કંપની કહેવાય છે પછી ભિલાઈનો પોલાદનો ઉદ્યોગ હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે તો જાહેર ક્ષેત્ર એટલે શું સરકારી ક્ષેત્ર કે ભાઈ જે ધારો કે આપણે એમ સમજી લઈએ ટ્રેનના ડબ્બા બનાવતી કંપની છે તો એ સરકારી છે પછી આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગો માટેના જે વિમાનો છે પછી ફાયર જેટ છે પછી મોટી સબમરીન છે એ બનાવતી કંપની છે તો એ સરકારી હોય છે તો એ સરકારી એટલે શું જાહેર ક્ષેત્રની કંપની કહી શકાય ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રનું સંયુક્ત સંચાલન છે એટલે આપણે ઓઇલ ઇન્ડિયા IOC કે તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ બરોબર તો એ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે એમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો છે અને જાહેર ક્ષેત્રનો એટલે સરકારનો પણ હિસ્સો છે એટલે આપણે એને શું કહેશું સંયુક્ત સંયુક્ત એટલે શું ખાનગી અને જાહેરની ભાગીદારીથી જે કંપની સ્થાપવામાં આવી હોય એને સંયુક્ત કંપની તરીકે ઓળખવામાં આવે છે તો સંયુક્ત કંપનીમાં બંનેનો સ્થાન છે ખાનગી અને જાહેર બરાબર તો ઇન્ડિયન ઓઇલ છે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ બરાબર ઓઇલ ઇન્ડિયા લિમિટેડ તો એ બંને કંપની કઈ છે તો કે સંયુક્ત કંપની તરીકે ઓળખવામાં આવે છે કેટલી ખાનગી અને દૂધ ઉત્પાદક ડેરી સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે તો આ આપણે સહકારી મંડળીનું આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે ઓઇલ મિલ અથવા દૂધ ઉત્પાદક મંડળી હોય ધારો કે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય સાબરકાંઠા દૂધ ઉત્પાદક મંડળી પછી અમૂલ ડેરીનું છે એ દૂધ ઉત્પાદક મંડળી જો એ સંયુક્ત આ સહકારી ધોરણે ચાલતી હોય છે તો આપણે ચારે ચાર પ્રકારના ઉદાહરણ આપણે જાણી લીધા છે તો માલિકીની આધારે ચાર પ્રકાર પાડવામાં આવે છે કે ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી ધોરણ પછી ત્રીજો પ્રકાર છે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોનો કૃષિ આધારિત અને ખનિજ આધારિત જૂથમાં વહેંચી શકાય છે તો આપણો ઉદ્યોગ છે એને કઈ રીતે કૃષિ આધારિત અને ખનિજ આધારિત બે ભાગમાં વહેંચી શકાય છે એટલે કૃષિ આધારિતમાં શું તો કે ખેતીમાંથી જે પણ કોઈ વસ્તુનો કાચા માલ તરીકે ઉપયોગ કરે એ કૃષિ આધારિત ઉદ્યોગો કહેવામાં આવે છે ધારો કે ખાંડ બનાવવાનો ઉદ્યોગ છે તો ખાંડ શેમાંથી બને તો ખાંડ છે એ શેરડીમાંથી બને છે તો શેરડી શું છે તો ખેતીમાંથી એકને પ્રાપ્ત થતો કાચો માલ છે ઉદ્યોગ આપણે ધારો કે આપણે કંપનીમાં ઉદ્યોગ આપણે ખાંડ બનાવતી કંપની છે તો આપણે કાચો માલ તરીકે ખેતીમાંથી મેળવશું શું તો કે શેરડી તો આપણે આપણે ખેતી આધારિત ઉદ્યોગ તરીકે ગણવામાં આવે છે અથવા આપણે સમજી લઈએ કે ભાઈ આપણે સિમેન્ટ બનાવવાની કંપની છે તો આપણે કાચા માલ તરીકે શું તો રેતી છે એવી રીતના બધી પાવડર છે રાસાયણિક અને ખનિજ તત્વોનો ઉપયોગ કરશું તો આપણે કેવી રીતના કેવી કંપની ગણાશે તો કે ખનિજ આધારિત કંપની તરીકે ઓળખવામાં આવે છે તો કાચા માલના સ્ત્રોતના આધારે આપણે બે ભાગ પાડવામાં આવે છે એક તો ખેતી આધારિત અને બીજું તો આપણે ખનિજ આધારિત જે કાચો માલ છે એના સ્ત્રોત આધારે બે ભાગ પડી શકે છે ધારો કે ઉદાહરણ તરીકે સૂત્ર કાપડ રેશમી કાપડ
આધારિત છે, લાગે ખાંડ છે, પછી ક્ષણ ઉદ્યોગ છે, સુતરા કાપડ ઉદ્યોગ છે વગેરે બનાવવાના જે ઉદ્યોગો છે એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. જ્યારે લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાચ વગેરે બનાવવાનો ઉદ્યોગ, એલ્યુમિનિયમ બનાવવાનો ઉદ્યોગ છે, પછી તાંબુ, રાસાયણિક ખાતર વગેરે બનાવવાનો ઉદ્યોગ છે, એ કઈ આધારિત? ખનિજ આધારિત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણ તો તમે તમારી જાતે પણ લખી શકો છો. તમને જે યાદ આવતો હોય કે આપણે ખેતી આધારિત ઉદ્યોગ છે એ પણ લખી શકો છો, અને આપણે ખનિજ આધારિત ઉદ્યોગ છે એ પણ તમે તમારી જાતે લખી શકો છો. હવે આપણે જોશું બીજા નંબરનો પ્રશ્ન, એટલે ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. અથવા આપણે એમ કહીને પ્રશ્ન પૂછી શકે છે, ટૂંકનો લખો સુતરાઉ કાપડ, તો પણ આપણે એ જ પ્રશ્નનો જવાબ લખવાનો, કારણ કે સુતરાઉ કાપડ વિશે આપણે પૂછેલું છે. તો આપણે બીજા પ્રશ્નની અંદર જોઈએ, ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉપયોગ મુખ્ય છે. કારણ કે આપણે જે અર્થવ્યવસ્થા, ભારતની અર્થવ્યવસ્થા એટલે ભારતને ચલાવવા માટે જે અર્થવ્યવસ્થા છે એમાં સૌથી મુખ્ય ભાગ હોય ઉદ્યોગ તરીકે તો એ સુતરાઉ કાપડનો છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. આ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એ સૌથી વધારે લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. શું કારણ કે સુતરાઉ કાપડ બનાવવા માટે સૌથી વધારે માણસોની જરૂરિયાત પડે છે અને ઓછા મશીનની જરૂરિયાત પડે, એટલે વધારે પણ વધારે રોજગારી આપતો ઉદ્યોગ તરીકે સુતરાઉ કાપડને આપણે ઓળખી શકીએ છીએ. તે દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે, એટલે કે દેશના લગભગ 121 કરોડ લોકોમાંથી 3.5 કરોડ લોકોને રોજગારી આપવાનું કામ સુતરાઉ કાપડનું છે. ભારતમાં સૌપ્રથમ મુંબઈના સુતરાઉ કાપડની મિલની સ્થાપના થઈ હતી. તો ભારતમાં પહેલી સુતરાઉ બનાવવા માટેની જે મિલ હોય એ ક્યાં સ્થાપના કરવામાં આવેલી હતી? તો એ મુંબઈમાં સ્થાપના કરેલી હતી. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકોમ મિલ તરીકે સ્થાપના કરવામાં આવેલી. તો બીજા નંબરની આપણે ગુજરાતમાં સ્થાપના કરવામાં આવેલી હતી. પહેલી તો કે શાહપુર મિલ એટલે કે અમદાવાદમાં આવેલી છે, અને કેલિકોમ મિલ એ પણ અમદાવાદમાં આવેલી છે. તો આ બંને છે એ ગુજરાતની છે, એટલે તમે ગુજરાતની પણ યાદ રાખી શકો અને મુંબઈની પણ યાદ રાખી શકો. સર્વત્ર મોટાભાગની મિલો મહારાષ્ટ્ર ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતા. એટલે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ વધારે પડતી મિલની સ્થાપના કરેલી હતી. શું કામ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ મિલની સ્થાપના થઈ હતી? કારણ કે ત્યાં વધારે ને વધારે લોકો કપાસનું ઉત્પાદન કરતો છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસનું વધારે ઉત્પાદન થતું હોવાથી આપણે કાચો માલ તરીકે આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ, એના માટે આપણે જે સુતરાઉ કાપડની મિલ છે અહીં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધારે સ્થાપવામાં આવેલી હતી. અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બેંક અને નિકાસ માટેના બંદરો, ભેજવાળી આબોહવા, પરિવહન માટેની સારી સગવડતા ઉપલબ્ધ હતી. તો આપણે ગુજરાતમાં શું કામ આ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વધારે પડતો વિકસો, એટલે કે વધારે ને વધારે ગુજરાતમાં શું કામ મિલ બની? તો ત્યાં આપણે સારી એવી જે પરિવહનની સગવડતા સારી પ્રાપ્ત થઈ, પછી સારા એવા મજૂરો પ્રાપ્ત થયા, પછી કાચા માલનો સ્ત્રોત વધારે વધારે પ્રાપ્ત થયો, પછી બેંકની સગવડતા સારી એવી થઈ, પછી અન્ય જે પરિબળો છે એ પણ આપણે ક્યાંક અનુકૂળ થયા, એના કારણથી આપણા ગુજરાતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ સારો એવો વિકસ્યો છે. પછીથી આ ઉદ્યોગો વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયા. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 શહેરોમાં આવેલી છે. તો અત્યારે હાલના સમયમાં અન્ય રાજ્યોમાં પણ ઘણી બધી સુતરાઉ કાપડની મિલો છે. ટોટલ આપણે જોવા જઈએ તો 100 રાજ્યોમાં અત્યારે સુતરાઉ કાપડની મિલો આવેલી છે. આજે દેશની મોટાભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. તો કે કેવા રાજ્યોમાં વધારે પડતી સુતરાઉ કાપડની મિલો આવેલી છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, તમિલનાડુ છે,
પછી મધ્ય પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, એવા રાજ્યોમાં સૂત્રક કાપડની મિલો વધારે જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તો કે ભાઈ મહારાષ્ટ્રની વાત કરવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર મુંબઈ રાજ્ય, મુંબઈ શહેર છે કે મુંબઈ જિલ્લો છે, તો ત્યાં સૌથી વધારે મહારાષ્ટ્રની અંદર આવેલી મિલો આવેલી છે. સુત્રાવ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે. એટલે કે મુંબઈને સુત્રાવ કાપડનું વિશ્વ મહાનગર તરીકે બિરુદ આપવામાં આવેલું છે. એટલે કે એને એક ઉપનામ આપવામાં આવેલું છે. શું કામ? તો કે ત્યાં સૌથી વધારે મિલો આવેલી છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર, નાગપુર વગેરેમાં મહારાષ્ટ્રની અંદર અલગ અલગ મિલો આવેલી છે. એટલે ગુજરાતમાં વાત કરવા જઈએ તો અમદાવાદ, સુરત, પછી કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, વડોદરામાં આવેલી છે. તો ગુજરાતમાં કયા કયા શહેરોમાં જોવા મળે છે? તો મોટા મોટા બધા શહેરોમાં સુત્રાવ કાપડની મિલો જોવા મળે છે. તો આપણે વાત કરીએ તો અમદાવાદ છે, પછી સુરત છે, વડોદરા છે, કલોલ છે, પછી રાજકોટ છે, પોરબંદર છે, ભાવનગર છે વગેરેમાં આપણે સુત્રાવ કાપડની મિલો જોવા મળે છે. પછી આપણે વાત કરીએ તો કે તમિલનાડુમાં કોઇમ્બતુર, ચેન્નઈ, મદુરાઈમાં જોવા મળે છે. તમિલનાડુની અંદર વાત કરીએ તો કોઇમ્બતુર, મદુરાઈ અને આપણે ક્યાં, તો કે ભાઈ આપણે ચેન્નઈની અંદર જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ, શ્રીરામપુરમાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળ એટલે વેસ્ટ બેંગલ, આપણે ઇંગ્લિશમાં વેસ્ટ બેંગલ કહીએ અથવા પશ્ચિમ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે. એ પશ્ચિમ બંગાળની અંદર કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર જિલ્લામાં જોવા મળે છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કાનપુર છે, આગ્રા છે, ઇટાવા છે, લખનૌ છે, મોદીનગર છે, અને મધ્ય પ્રદેશમાં ક્યાં આવેલી છે? તો કે ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન, દેવાસ વગેરે શહેરોમાં આવેલી છે. તો આપણે દરેક રાજ્યની અંદર તન તન ચાર ચાર નામ આપેલા છે. આપણે આપણી રીતે બે ત્રણ બે ત્રણ નામ આપણે આપણા પોઈન્ટની અંદર દર્શાવી દેવાના એટલે ચાલશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ સુત્રાવ કાપડની મિલો આવેલી છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેલી સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણું અમદાવાદ એટલે ગુજરાતનું અમદાવાદ શહેર છે અને બે ઉપનામ આપેલા છે. તો પૂર્વનું માન્ચેસ્ટર અને ડેલી સિટી ઓફ ઇન્ડિયા બે ઉપનામ તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. તો આપણે એક માર્ક નો પ્રશ્ન પૂછી શકાય છે કે ડેલી સિટી ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે અમદાવાદને. પછી બીજું કે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે અમદાવાદને. આ ઉદ્યોગો આજે ઊંચી જાતના કપાસની અછત, જૂના યંત્રોનો ઉદ્યોગ, અનિયમિત વીજ પુરવઠો, શ્રમિકની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસા કાપડની સ્પર્ધા, વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તો આ આજનું સુત્રાવ કાપડનો ઉદ્યોગ છે વધારે ને વધારે સમસ્યાઓને સામનો કરી રહ્યો છે. શું કામ? તો ક્યાંક ને ક્યાંક આ ઊંચી જાતની કપાસની અછત જોવા મળે છે. પછી જૂના યંત્રોનો ઉપયોગ થઈ જાય છે. તો સુત્રાવ કાપડનો ઉદ્યોગ છે એ મોડર્ન એટલે આધુનિક ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સુત્રાવ કાપડ. તો કેવી સમસ્યા? તો કે ભાઈ કાચા માલનો જે અત્યારે જે કપાસ જોવા મળે છે એની ક્યાંક ગુણવત્તા ઘટી રહી છે. બીજું છે તો કે ભાઈ જે સારા એવા જે કપાસની જાત છે આપણે જોવા માટે જૂના યંત્રોનો ઉપયોગ છે. એટલે આપણે સુત્રાવ કાપડ છે તો ક્યાંક ને ક્યાંક હજી પણ જૂની ટેકનોલોજી આધારિત સુત્રાવ કાપડનો ઉદ્યોગથી ઉત્પાદન થઈ રહ્યું છે. અનિયમિત વીજ પુરવઠો ને આપણા ભારતમાં હજી ક્યાંક લાઇટના કાપની જે આપણે સમસ્યા લડી રહી છે. ઉદ્યોગોને વધારે વધારે નુકસાન થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક અનિયમિત લાઇટની વ્યવસ્થા છે. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા એટલે કે જે પહેલાના માણસો કામ કરી શકતા હતા કે શારીરિક શ્રમ કરી શકતા હતા એટલા અત્યારના માણસો છે એટલા શારીરિક શ્રમ કરી શકતા નથી. એને કારણે પણ ક્યાંક ને ક્યાંક સુત્રાવ કાપડને ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. પછી અત્યારના સમયમાં કૃત્રિમ રેસાનો ઉપયોગ સારો એવો થવા લાગ્યો છે. એટલે કે સુત્રાવ કાપડના ઉદ્યોગો અને નુકસાન પહોંચાડવાનું મુખ્ય જો એક આપણે કારણ ગણી શકીએ તો કે અત્યારના લોકો છે તો ફેન્સી કપડા માટે આપણે ક્યાંક ક્યાંક કૃત્રિમ રેસાથી ભરેલા જે કાપડ છે એનો ઉપયોગ કરવા લાગે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક સુત્રાવ કાપડનો ઉપયોગ છે એને નુકસાન પહોંચી રહ્યું છે.
કારણ કે આપણે સૂત્ર કાપડ છે એનો વપરાશ દિવસે ને દિવસે ઘટાડતા જઈ રહ્યા છે, એના કારણે પણ આ ઉદ્યોગને નુકસાન પહોંચી રહ્યું છે. પછી વૈશ્વિક બજાર છે, તો કે ભાઈ વિશ્વની અંદર જે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે ઉદ્યોગ આ કાપડ ઉદ્યોગમાં, તો ત્યાં ક્યાંક ને ક્યાંક આ સૂત્રો કાપડ છે પોતાનું સ્થાન જે જાળવી રાખવું જોઈએ તે જાળવી નથી શકતું. કારણ કે આમાં સૂત્રો કાપડ ઉદ્યોગમાં માણસોની વધારે જરૂરિયાત પડે છે, એટલે કે જે બનાવવા પાછળ જે ખર્ચ થઈ ગયો છે એ વધારે થાય છે, જ્યારે અન્ય કાપડ છે એ મશીનો દ્વારા તૈયાર થતા હોવાથી ક્યાંક ને ક્યાંક સસ્તા ઉત્પાદન થતા હોવાથી વૈશ્વિક બજારમાં સસ્તાની વધારે માંગ હોવાથી ક્યાંક ને ક્યાંક સૂત્રો કાપડના ઉદ્યોગને નુકસાન પહોંચી રહ્યું છે. આ વગેરે કારણોસર ક્યાંક ને ક્યાંક આ સૂત્રો કાપડના ઉદ્યોગોને નુકસાન પહોંચી રહ્યું છે. પછી ભારત છે, તો અન્ય દેશોમાં પણ આ સૂત્રો કાપડની નિકાસ કરી રહ્યો છે, જેવા કે રશિયા છે, પછી આપણે રશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, સાઉથ આફ્રિકા છે, પછી અમેરિકા છે, બ્રિટન છે, વગેરે દેશોની અંદર આપણા સૂત્રો કાપડની માંગ વધી રહી છે. ભારત છે તો વિશ્વમાં બીજા નંબરે નિકાસ કરી રહ્યો છે, એટલે ભારતમાં સૌથી વધારે નિકાસ કરવો વાળો દેશ છે, એટલે વિશ્વની અંદર નિકાસ કરવો વાળો દેશ, એટલે સૂત્રો કાપડનો નિકાસ કરવો વાળો દેશ પ્રથમ નંબર ઉપર છે ચીન, અને ચીન પછી ભારત બીજા નંબર ઉપર આવે છે, કે અન્ય દેશોને સૂત્રો કાપડનો માલ આપણે મોકલીએ છીએ. તો કે મિત્રો, આપણે સૂત્રો કાપડ વિશેની માહિતી આપણે જાણી લીધી છે, તો હવે આપણે ત્રીજા નંબર પર પ્રશ્ન હતો કે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ વિશેની માહિતી આપો. તો લોખંડ પોલાદ એટલે કે ભાઈ આપણે આપણે લોખંડની વાત કરતા હોય એ વિશેના ઉદ્યોગની આપણે માહિતી જાણવાની છે, તો એની અંદર આપણે જોઈ લઈએ. ભારતનો લોખંડ પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે, એટલે કે આપણે ક્યાંક ને ક્યાંક લોખંડ પોલાદનો ઉદ્યોગ છે મુખ્યત્વે આપણે ગણી શકીએ. શું કામ? તો કે હવે આપણે અંદર જોઈએ આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો, યંત્રોના નાના મોટા ભાગો બનાવવામાં આવે છે. તો આપણે ખબર છે કે આપણે કોઈ એક કોઈ દિવસ એવો નહીં કે આપણે ક્યાંક ને ક્યાંક લોખંડની બનાવટ વાળી વસ્તુની ટચમાં ન આવતા. ધારો કે કોઈ પણ જગ્યાએ કારખાનામાં જાઓ તો એ યંત્રો બને, ઓજારો બને, કોઈ પણ પાર્ટ બને, ધારો કે કોઈ યંત્રનો કોઈ પાર્ટ બને તો એ પણ લોખંડમાંથી બનેલો હોય છે. તો કે ભાઈ લોખંડનો ઉદ્યોગ છે તો એ સૌથી મહત્વનો ગણી શકે. શું કામ? તો કે આપણે કોઈ પણ કામ કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક લોખંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ આપણે વાપરતા હોઈશું તો તે પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે આપણે લોખંડના મશીનનો જ ઉપયોગ કરતા. શું કે ભાઈ લોખંડનો ઉદ્યોગ, આ લોખંડ ઉદ્યોગ છે એ સમગ્ર વિશ્વના લોકો માટે મહત્વનો છે. ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે, આપણા ભારતના લોકો લોખંડ બનાવવાની જે ટેકનિક છે એ ઘણા વર્ષોથી, બહુ જૂના વર્ષોથી આપણે જાણીએ છીએ. સીરિયાના દમાસ્ક શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવે છે. તો કે સીરિયાનું એક શહેર છે દમાસ્ક, બરોબર, એ શહેરની અંદર આપણે ત્યાંના લોકો તલવાર ખૂબ જ વખણાય છે, તો તલવાર બનાવવા માટે પણ ભારતના લોખંડનો ઉપયોગ કરે છે, ભારતમાંથી લોખંડ મગાવે છે. ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુના પાટણનુવા નામના સ્થળે 1830માં સ્થાપવામાં આવ્યું હતું. તો કે ભારતની અંદર લોખંડ બનાવવા માટેનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવેલું હતું એ આપણે બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય. તો ભારતની અંદર સૌથી પહેલું કારખાનું લોખંડ પોલાદ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો તમિલનાડુની અંદર પાટણનુવા શહેરની અંદર આવેલું હતું. ક્યારે સ્થાપના કરાવેલી હતી? તો 1830માં સ્થાપના કરાવેલી હતી, પણ કેટલાક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારબાદ 1864માં પશ્ચિમ બંગાળમાં કોલડી ખાતે જે કારખાનું સ્થાપ્યું તે આજે પણ ચાલુ છે. એટલે કે તમિલનાડુની અંદર જે પાટણનુવા શહેરની અંદર જે પહેલું કારખાનું સ્થાપેલું હતું તે કોઈ કારણોસર 30 વર્ષની અંદર બંધ થઈ ગયું. પછી 1864ની અંદર પશ્ચિમ બંગાળની અંદર કોલટી નામના શહેર, એટલે કોલટી બરાબર ક કોલટી નામના શહેરની અંદર પહેલું કારખાનું સ્થાપવા અને બીજું કારખાનું સ્થાપવામાં આવ્યું. એ સ્થાપના જે કારખાનું છે એ કારખાનું હજી પણ ચાલુ છે, એટલે કે આજના સમય સુધી એ લોખંડ પોલાદનું ઉત્પાદન કરતું, એટલે કે જે
ત્યાગનો કોઈ એવું કારણ છે તો પશ્ચિમ બંગાળની અંદર આવેલું ઓલટી શહેરની અંદર આવેલું લોખંડ પદાર્થનું કારખાનું છે. લોખંડ અને પોલાદનું મોટા પાયાનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુર કારખાનું 1907માં શરૂ કરેલું હતું. તો કે ભાઈ સૌથી વધારે લોખંડનું ઉત્પાદન કરતું હોય એવું રાજ્ય કયું છે? તો કે ભાઈ આપણે ઝારખંડ. ઝારખંડ એટલે કયું? તો કે ભાઈ ઝારખંડ એટલે કે આપણે એમએસ ધોની કહી એમએસ ધોનીનું જન્મ સ્થળ એટલે કે જન્મ રાજ્ય. તો કે ઝારખંડ છે તો ઝારખંડ છે તો ઝારખંડની આવેલું જમશેદપુર. જમશેદપુર સૌથી વધારે લોખંડ બનાવતું રાજ્ય આપણે ગણી શકીએ છીએ. એમ જમશેદપુરની અંદર ક્યારે સ્થાપવામાં આવી હતી? તો 1907ની અંદર. તો આ જમશેદપુર એટલે કેવું? તો કે આપણે ટાટા કહે છે, રતન ટાટા. રતન ટાટાએ પહેલી પહેલી જો ફેક્ટરી સ્થાપી હતી તો એ જમશેદપુરની અંદર. અને જમશેદપુર છે વિશ્વ આખામાં વખણાય છે. શું કામ? તો કે ભાઈ ટાટા જે કંપની છે આખા સમગ્ર વિશ્વમાં નામચીન કંપની છે ને એનું ઉત્પાદન મુખ્ય ક્યાં છે? જમશેદપુરની અંદર. પછી બંગાળમાં બર્ણપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના આવેલા છે. તો પશ્ચિમ બંગાળની અંદર કે છે કે બર્ણપુર અને કર્ણાટક રાજ્ય છે. તો આપણે બેંગ્લોર કહીએ છીએ, બેંગ્લોર એક સિટીનું નામ છે. અને મુખ્ય જો આપણે રાજ્યનું નામ કહીએ તો કર્ણાટક. કર્ણાટકની અંદર ભદ્રાવતી ખાતે પોલાદનું લોખંડ પોલાદનું કારખાના આવેલા છે. એટલે કે સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટા પાયાના ઉત્પાદન કરતા કારખાના આવેલા સ્થાપના હતા. એટલે કે સ્વાતંત્ર્ય બાદ એટલે 1947 પછી આપણે આઝાદ થયા પછી ઘણા બધા સ્થિતિની અંદર આપણા આ કારખાનાની સ્થાપના મોટા પાયાના ઉદ્યોગો લોખંડ પાલરના મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના થઈ છે. લોખંડ પાલર પોલાદના ઉદ્યોગો ભારે ઉદ્યોગો છે. તો ભાઈ આ લોખંડ પોલાદના ઉદ્યોગો છે મોટા પાયાના ઉદ્યોગો છે. જે આપણે આ વિડિયોની અંદર વાત કરવાનું છે કે શ્રમિકોની સંખ્યાના આધારે તો કે મોટા પાયાના ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો. તો મોટા પાયાના ઉદ્યોગ છે એ લોખંડ પોલાદના મોટા પાયાના ઉદ્યોગની ગણતરી કરવામાં આવે છે. જેમાં કાચા માલ તરીકે લોહ આયસ્ક એટલે કે લોહ આયસ્ક એ તમે સાયન્સમાં ભણતા હશો. લોહ આયસ્ક કોને કહેવાય? તો લોહ આયસ્ક. પછી કોલસો, ચૂનાના પથ્થર અને મેંગેનીઝ તરીકે કાચું ધાતુ વપરાય છે. તો કે લોખંડ પોલાદના ઉદ્યોગ તરીકે આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે? તો જે કરીએ એટલે લોહ આયસ્ક, પછી કોલસો, ચૂનાના પથ્થર અને મેંગેનીઝ તરીકે કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે. આવી તમામ કાચી ધાતુનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક લોખંડ બનાવવામાં આવે. ગુજરાતમાં હજીરા પાસે મિનિ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. તો કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાં સ્ટીલ પ્લાન્ટ આવેલો છે? તો કે હજીરા. હજીરા બંદર પણ છે અને હજીરા નજીક આપણે મિનિ સ્ટીલ પ્લાન્ટ ની સ્થાપના પણ કરેલી છે. ટાટા સિમેન્ટના ભારતના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે. એટલે કે ટાટા સ્ટીલ છે. ટાટા સ્ટીલ આપણે બોલતા હોય છે કે ટાટાના સ્ટીલ સળિયા આવતા હોય છે. તો ટાટા કંપની સિવાય તમામે તમામ સ્ટીલ બનાવતી જેટલી કંપની છે એની ઉપર એક ઓથોરિટી એટલે કે એક સંસ્થા બનાવવામાં આવી છે કે એ બધાનું વહીવટ કરે. તો એ વહીવટ કરતી કંપની કહે છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ ટાટા સિમેન્ટના તમામ કંપની કારખાનાઓનું હેન્ડલ પોતાના અંડર કરેલું છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. તો આ લોખંડ પોલાદનો ઉદ્યોગ છે એમાં ઉત્પાદન કરવામાં જે ભારતનું સ્થાન વિશ્વની અંદર 5મા નંબરનું છે. જે આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાય એવું આપણે એક માર્કના એક્ઝિક્યુટ તરીકે ક્યાંક ખાલી જગ્યા તરીકે કે ખરા ખોટા તરીકે આપણે એક બે શબ્દમાં આપણે પૂછી શકાય એવું છે. તો કે લોખંડ પોલાદના ઉદ્યોગો છે એમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો લોખંડ પોલાદના ઉદ્યોગોમાં ભારતનું સ્થાન 5મું છે. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન જોઈ લીધો છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો પ્રશ્નનો અભ્યાસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ.